માથે આભર નીચે સુકાતી ધરતી પોતાના જીવની જેમ ખેતરમાં લહેરાતો પાક જોઈને હરખાતો અને દાતા હવે આંસુથી પાકને સિંચી રહ્યો છે જળાશયો તળિયા જાટક છે અને મેઘરાજા રીસાઈ ગયા છે ત્યારે જામનગરને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી જિલ્લાના ખેડૂતોને તાબડતોબ સહાય આપવામાં આવે તેવી માગણી કરી છે મગફળી અને કપાસ સહિતનો પાક હવે ખેતરમાં જ મૂરઝાઈ રહ્યો છે પશુઓને ખવડાવવા ઘાસચારાની પણ અછત વર્તાય તેવી શક્યતાઓ છે જામનગરમાં પણ ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે ત્યારે જામનગરમાં આજે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે ખેડૂતોને ફરીથી જે છે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને હવે જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે પાકને જે પિયત પાણીની જરૂરિયાત છે તે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થઈ છે તો હાલ અત્યારે ખેડૂતો જે છે એ રાજ્ય સરકાર પાસે જે છે સહાય પેકેજ અને પાણીની માંગ કરીએ છીએ ત્યારે આપણી સાથે ખેડૂત આગેવાન ઉપસ્થિત છે સુનિલભાઈને પૂછું સુનિલભાઈ શું કહેશો આપણે રજૂઆત કરી છે અને જે રીતે હવે ખેડૂતોની કઈ પ્રકારની પરિસ્થિતિ અત્યારે બની છે અને પાણી તાતી જરૂરિયાત કે મુખ્યમંત્રી ખેડૂત સહાય સહાય યોજના યોજના કિસાન અંતર્ગત સતત જો ચાર અઠવાડિયા સુધી વરસાદ ન થાય તો પચીસ હજાર રૂપિયા આપવામાં આવે ખેડૂતને હેક્ટરે પણ આ ફક્ત કાગળ પર અને વાતો જ કરવામાં આવે છે આજે પાંત્રીસ દિવસ થઈ ગયા વરસાદ પડ્યો નથી અને અમારા દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે રજૂઆત કરવામાં આવી છે કલેક્ટર કચેરીશ્રીને કે આગામી સમયમાં સરકારને જાણ કરી અને તાત્કાલિક ધોરણે આનો સર્વે કરી જામનગર જિલ્લાને ને દુષ્કાળ જાહેર કરી છે અત્યારે છે એક મહિનો ને ચાર પાંચ દિવસ થયા છે વરસાદ છે નહીં અને બધું મોલ સુકાઈ ગયો છે તો કાંઈક વ્યવસ્થા કરે કે દુષ્કાળ જાહેર કરે અને આ ખેડૂતને સહાય આપે એવી અમારી નમી છે અત્યારે અમે ખેડૂતને આમ ખેતરમાં જોવાતું નથી એવું આવું માલ સુકાઈ ગયો છે અને જીવ બરાય આ ખેતરમાં જાય તોય તો કોઈ અમારી દુષ્કર જાહેર કરે ને અમને આપે અત્યારે સામાન્ય જુઓ ને તો અત્યારે એક ઢોરા માટે 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 ઉત્પન્ન વાવેલી છે એની ઝાર જો અત્યારે સાવ કરતા એવી રીતના રખડી રહી રહ્યા છે કે જે ઝાર માટે આપણે કાયમી ધોરણે જે પાયા નહીં અને મુદાની જે પશુપાલન માટે જે વસ્તુ જોઈ છે એ માટે પણ અત્યારે કાંઈ પણ એ વસ્તુ છે નહીં એટલા માટે થઈને તમે શુંઓને એનું ખાસ ધ્યાન રાખો કે ભાઈ આ વસ્તુ હવે આના પછીનો શું સ્ટેપ લેવાના અને એના માટે શું કરવું એ તમે વિચારો અને આગળ વધી અને એનું માટે સરકારની કહેવા માંગીએ છીએ કે કાંઈક પણ કામ કરો એના માટે અત્યારે અમારે માંડવી છે માંડવીમાં અત્યારે અમજલીઓને કે કાપાવારીને અમે ભરવા માંડ્યા છીએ હવે કારણ કે જાડવા મીડા હુકાવા એટલે માલ માટે કાંઈ રહ્યું નથી એટલે અમે અત્યારે અને કાપાવારીને અમે માંડવી ભેગી કરી છે આવી પરિસ્થિતિ છે અમારી તો સરકારને અમારી એવી વિનંતી છે કે અમારો ખેડુ ખેડૂત હોય અને આનું કંઈક નિવારણ કરે ખેડૂત તરીકે પહેલાં એક તો ગમે ત્યાંથી સિંચાઈનું પાણી આપે બીજા નંબરમાં આખા વર્ષ ઢોર ને પાણીની ખાસ જરૂર છે અત્યારે પાણી નથી તો આગળના દિવસોમાં પાણી કેવી રીતે પીશે બીજા નંબરમાં ઝાડ મકાઈ બાજરી જે કાંઈ મગફળી કપાસ તલ બધા પાક સુકાઈ ગયા છે અત્યારે કદાચ વરસાદ થાય નહીં તો એ પાક પાછો જીવત થાય એમ નથી તો એના માટે થઈને ગવર્મેન્ટ કાંઈક ખેડૂત માટે વિચારે અને દુષ્કાળ જાહેર કરે અને આગામી સમયમાં પાણીની કે આખા વર્ષને પૂરું થાય એવી વ્યવસ્થા કરે બીજા નંબરમાં કે કાંઈક એને જે પાંત્રીસ દિવસને આજ વરસાદ થઈ ગયા છે તો એના માટે કાંઈક સરકાર ખેડૂતને રાહત આપે નહીતર ખેડૂત આપઘાત કરવા માટે મજબૂર બનશે આપણે જોઈએ હાલ આપણી સાથે જામનગરના ખેડૂતો જોડાયા હતા જે રીતે પાંત્રીસ દિવસથી જામનગરમાં પણ વરસાદ નથી થયો ક્યાંક ને ક્યાંક જે છે પાકને પણ નુકસાન થયું છે પાણીની તાતી જરૂરિયાત છે એવા સમય હવે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર રાજ્ય સરકાર પાસે એક અપીલ કરી રહ્યા છે કે તેમને કાં તો પાણી આપવામાં આવે અથવા દુષ્કાળ દસ જાહેર કરીને તેમને ક્યાંક ને ક્યાંક સહાય આપવામાં આવે મુસ્તાક દલ ઝી ચોવીસ કલાક જામનગર